तो हवे गरबे घूमता साचवजो। जी हाँ, नवरात्रिनु पावन पर्व आवी रह्युं छे ने आ पर्वमां खेलैयाओमां भारे उत्साहनो माहोल जोवा मळतो होय छे। तो बीजी तरफ गरबे घूमवा माटेनी तमाम तैयारीओनी आखरी ओ पण अपाई गयो छे। तो छेल्ला थोड़ा दिवसोमां गरबे घूमता खेलैयाओना स्वास्थ्य बगड़वा अने हार्ट एटेकथी मृत्युना केटलाक किस्साओ पण सामे आव्या छे। त्यારે સંદેશ ન્યૂઝ દ્વારા ગરબે રમતા સાચવજો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં રાજ્યના દરેક જિલ્લામાંથી જવાબદાર વ્યક્તિ પાસે ગરબાના ગ્રાઉન્ડ પર શું તબીબી સહાયતાનું આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપવામાં આવશે। तो राजकोट में नवरात्रि की उजवणी माटे तंत्रनी खास व्यवस्था। राजकोट में 49 सार्वजनिक नवरात्रि आयोजन थाय छे अने आ तमाम आयोजन स्थले 108 नी खास व्यवस्था करवामां आवशे। खानगी तबीबो पण इमरजन्सी सारवार माटे सज्ज रहेशे। तो सिविल में कैथ लैब पण कार्यरत थई गई छे। जरूर पड़े त्यां पोलीस पण स्टेन्ड राखवामां आवशे अने खेलैयाओने वधु पड़ता श्रमथी दूर रहेवा माटे अपील करवामां आवशे। तो संदेश न्यूज़ ना अभियान गरबे रमता साचवजो में आज राजकोट ना कलेक्टरे बात करी संदेश न्यूज साथ। राजकोट में गरबा आयोजन में शू शू व्यवस्था करवामां आवी छे तेना विषय पण तेमणे माहिती आपी। नवरात्रि ने हवे गणतरीना दिवसों ज बाकी छे त्यारे खेलैयाओ नवरात्रि माटे थनगनी रह्या छे, परंतु तेमना मननी अंदर एक डर छे ने ए डर छे हृदय रोगने लईने, हार्ट एटेकने लईने। राजकोट जिल्ला वहीवटी तंत्र पण आ माटे तैयार छे। आपणी साथे राजकोटना कलेक्टर प्रभाव જોશી જોડાયા છે। સર, નવરાત્રી હવે ગણતરીના દિવસો બાકી છે, વહીવટી તંત્રની કેવી તૈયારીઓ? ખાસ આ વખતે જે યુવાનોમાં હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને જોતા કાલે એક અમે બધા संचालक मंडलों साथे मीटिंग राखी थी, जेमा आईएमए ना डॉक्टरों, रेड क्रॉस, कार्डियोलॉजिस्ट, मेडिकल कॉलेज ना निष्णात जन प्रतिनिधिओ अने मीडिया ना खास मित्रों हाजर था। जेमा मैं खास बधाने रिक्वेस्ट करी छे बधा संचालकों ने के त्यां एम्बुलेंस नी व्यवस्था राखे, पोतानुं एक मेडिकल काउंटर जेवुं राखे, जेमा सीपीआर ट्रेन्ड हेल्थकर्मी होय, जे कोई एवो बनाव बने तो तरत सहाय आपी सके। सीपीआर एटले कार्डियो पल्मनरी रिससिकेशन, बहु एक सीम्पल मेथड छे, जेनी तालीम अमे मारा तरफथी तमाम संचालक मंडलना वॉलंटियर्स ने आपवाना छीए अने ए बाबते अमे बधा तरफथी बहु सारू सहकार मळ्यु छे। सर, राजकोट शहेरमां तो व्यवस्था होय छे, जिल्लामां कया प्रकारनी व्यवस्था? गोंडल छे, जेतपुर, धोराजी छे, જિલ્લાઓમાં પણ અમારા ડેપ્યુટી કલેક્ટરો તરફથી અમે એમના થકી આ મેસેજ ત્યાંના પણ જે ગરમી મંડળો છે એમને સુધી પહોંચાડીશું। તો આ હતા પ્રભાવ જોશી, રાજકોટના કલેક્ટર। તેમનું કહેવું છે કે આનંદ અને ઉત્સાહનો તહેવાર નવરાત્રી છે અને તેમાં કોઈ અનિચ્છીય બનાવ ના બને, ખાસ કરીને હૃદયને લગતી કોઈ સમસ્યા કોઈને ના થાય, અને થાય તો તેના માટે જિલ્લા વહીવટીતંત્રની સાથે ભારતીય જે મેડિકલ એસોસિએશન છે, રાજકોટના ડોક્ટરો છે તેના આદેશે, સાથે સિવિલ હોસ્પિટલ છે તેની અંદર પણ તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો સિવિલમાં કેથ લેબ પણ કાર્યરત છે અને જે સ્થળે ગરબા રમાવાના છે ત્યાં 108 એમ્બ્યુલન્સ પણ ઊભી રાખવામાં આવશે, કારણ કે અત્યારે ઘણા બધા કિસ્સાઓ એવા સામે આવી રહ્યા છે કે યુવાન વયના લોકોમાં હૃદયરોગનો હુમલો આવે છે અને તેઓ મોતને ભેટે છે। ખેલૈયાઓ નવરાત્રિના ઉત્સાહમાં ન આવી જાય અને શરીરને વધુ પડતો શ્રમ ન આપે તે પણ તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। તો ખાનગી તબીબોની જે ઇમરજન્સી ટીમ છે તે પણ કાર્યરત રાખવામાં આવશે, સિવિલમાં કેથ લેબ કાર્યરત રાખવામાં આવશે અને ગરબા આયોજન સ્થળે પોલીસ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। રાજ્યમાં હાર્ટ એટેકના કેસ વધતા તબીબોનો એક્શન પ્લાન, નવરાત્રિના કાઉન્ટડાઉન વચ્ચે તબીબો તૈનાત રહેશે। નવરાત્રિમાં ખેલૈયાઓ માટે રાત્રે તબીબોની ટીમ રહેશે તૈનાત। અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ખેલૈયાઓ માટે ગાઈડલાઇન જાહેર કરાઈ છે। 25થી વધુ હોસ્પિટલના તબીબો તૈનાત રહેશે। ખેલૈયાઓ માટે પાણી, ખોરાક અને મેડિકલ રિપોર્ટ સહિતની વ્યવસ્થા રહેશે। આજ કોઈ એમ્બ્યુલન્સ પાર્કિંગ વ્યવસ્થા, સીપીઆરની જાગૃતિ રાખવી, એએમએ ખેલૈયાઓને હેલ્થને ધ્યાનમાં રાખીને પૂરતું પાણી પીને જ ગરબા રમવા જોઈએ તેવું કહ્યું છે। 15મી ઓક્ટોબરથી ખાનગી હોસ્પિટલમાં તબીબો રહેશે તૈનાત। આયોજકોએ ગરબામાં બહુ ભીડ ન થાય તેની કાળજી પણ રાખવી તેવું ગાઈડલાઇનમાં ઉલ્લેખ
નવરાત્રીમાં હાર્ટ એટેકના કેસો સતત વધી રહ્યા છે, તેને લઈને હવે એએમએ દ્વારા પણ એક્શન પ્લાન અને ગાઈડલાઈન જારી કરવામાં આવશે. આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ જે ડોક્ટરોની ટીમ ક્યાં રહેવાની છે, તૈનાત કયા હોસ્પિટલોમાં સંપર્ક કર્યો છે આયોજકો સાથે, તેની વિગત બહાર પાડવામાં આવશે. તબીબ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. મુકેશભાઈ, જે રીતે કેસો વધી રહ્યા છે, સતત રેકોર્ડ બ્રેક કેસો વધ્યા, હવે તકેદારીના ભાગરૂપે એએમએના દ્વારા શું નક્કી કરવામાં આવ્યું છે, કેવા પ્રકારની ગાઈડલાઈનના મુદ્દાઓ છેલ્લા 4-5 મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ કે હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને નૃત્ય કરતા હોય, ગરબા કરતા હોય, ક્રિકેટ રમતા હોય, તો એને લઈને એએમએ ખૂબ ચિંતિત છે. અને ગરબામાં આવી ઘટનાઓ બને નહીં એનું ધ્યાન રાખવાનું છે, અને જો બની જાય તો ઇમરજન્સીને કંઈ પહોંચી વળાય એના માટે અમે આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને ગાઈડલાઈન ડિક્લેર કરીશું. એમાં આયોજકો માટે ગાઈડલાઈન હશે કે એમને કઈ ટાઈપની વ્યવસ્થા રાખવી જેથી આવો ઇન્સિડન્સ ના બને, અને બને તો કઈ રીતે એમ્બ્યુલન્સ દ્વારા લઈ જઈ શકે. ખેલૈયાઓ માટે અમે ગાઈડલાઈન બહાર પાડવાના છે કે એમને શું ખાવું, શું પીવું, કઈ રીતના ગરબા કરવા, એમના હેલ્થ ઇસ્યુઝ હોય તો એ કઈ રીતે એમને પહેલેથી ચેકઅપ કરાવવું, એ ગાઈડલાઈન બહાર પાડીશું. અને એની સાથે અમે લગભગ અમદાવાદની 25 મોટી હોસ્પિટલો જેમાં આઈસીયુની ફેસિલિટીની સાથે વાતચીત કરી છે, અને લોકોએ સંમતિ આપી છે કે લોકો સર્વિસીસ આપશે તો એ હોસ્પિટલના નામ ડિક્લેર કરીશું. એની સાથે એમના ફોન નંબર પણ હશે ઇમરજન્સીમાં, તો કોઈ પણ વ્યક્તિ જે એરિયામાં હોય એ એરિયાની હોસ્પિટલનો સંપર્ક કરી શકે. અને એના માટે અમારે મીડિયાનો પણ ખૂબ જરૂર પડશે, અને એ માટે અમે એવું કહ્યું, મીડિયાને ખાસ બોલાવ્યું છે, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને, કે અમને હેલ્પ કરો અને આ મેસેજને સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. કેટલાક આયોજકો એવા પણ હશે કે કદાચ એએમએના સંપર્કમાં નથી, એવા આયોજકોને અને એવા ખેલૈયાઓને શું સંદેશ આપશો આપ? હા, આયોજકો માટે ખાસ અમારો સંદેશ છે કે ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરશો ને તો આવી ઇન્સિડન્સ અટકાવી શકશો. ખાસ કરીને કેવું છે કે ભાઈ એમ્બ્યુલન્સને આવવા જવાનો રસ્તો રાખો, ઓછી ભીડ રાખો, આ બધું કરશો ને તો શું તે પહોંચી વળાશે. ઘણીવાર કેવું થાય છે કે ભાઈ કમાવાની લાલચમાં ઘણીવાર આયોજકો જેટલી જગ્યાની જરૂર હોય એના કરતાં વધારે ભરી દે, ભીડ થઈ જાય, એ વખતે કંઈ ઇન્સિડન્સ બને તો માણસ હોસ્પિટલ સુધી પણ ના પહોંચી શકે. તો એવી મારી અપીલ રહેશે આયોજકોને કે ભાઈ એ માટેની અમે જે ગાઈડલાઈન બહાર પાડીએ એનું ચુસ્તપણે પાલન કરો. અને ખેલૈયાઓને પણ વિનંતી છે, માતાજીનું પર્વ છે, નૃત્યનો ઉત્સવ છે, પરંતુ આપણે એમાં એ અતિરેક ના કરીએ કે જેથી આપણી હેલ્થને અથવા આપણા ફેમિલીને નુકસાન થાય. જરૂર, એટલે 25 જેટલી અંદાજિત હોસ્પિટલો હશે તેનો સંપર્ક આયોજકો કરશે, અને એ જ કોર્ડિનેશન સાથે પોલીસની જેમ આ વર્ષે ડોક્ટરોની ટીમ પણ ખેલૈયાઓ માટે તૈનાત રહેશે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ખાસ કરીને આગામી સમયમાં 15 ઓક્ટોબરથી નવરાત્રિનો આરંભ થઈ રહ્યો છે, પરંતુ ઘણા ખેલૈયાઓ એવા હોય છે કે જે નવરાત્રિ પહેલાં જ અલગ અલગ ગરબા ક્લાસીસ જોઈન કરીને અને ગરબાની પ્રેક્ટિસ કરતા હોય છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં આ વખતે એવી ઘટનાઓ સામે આવી છે કે જે યુવાનો ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમના હાર્ટએટેકથી અચાનક મોત નિપજ્યા હોય. રાજકોટ હોય, જામનગર હોય કે પછી અન્ય જિલ્લા હોય, એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેને લઈને હવે તબીબો સજાગ થયા છે. કારણ કે અચાનક જ તમે ગરબા નથી રમી રહ્યા અને પછી ગરબાની પ્રેક્ટિસ શરૂ કરો છો ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, ત્યારે આ વખતે ખાસ આયોજકો અને તબીબો ટાઈઅપ કરશે. એના માટે એએમએ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન અને એક નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે, જેમાં ખાસ કરીને કહેવામાં આવશે કે આયોજકોએ બહાર એક એમ્બ્યુલન્સ તૈનાત રાખવી, તબીબો પણ ગરબાના સ્થળે હાજર રહેશે. તો ખાસ કરીને આગામી સમયમાં 15 ઓક્ટોબરથી નવરાત્રિનો આરંભ થઈ રહ્યો છે, પરંતુ ઘણા ખેલૈયાઓ એવા હોય છે કે જે નવરાત્રિ પહેલાં જ અલગ અલગ ગરબા ક્લાસીસ જોઈન કરીને અને ગરબાની પ્રેક્ટિસ કરતા હોય છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં આ વખતે એવી ઘટનાઓ સામે આવી છે કે જે યુવાનો ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમના હાર્ટએટેકથી અચાનક મોત નિપજ્યા હોય. રાજકોટ હોય, જામનગર હોય કે પછી અન્ય જિલ્લા હોય, એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેને લઈને હવે તબીબો સજાગ થયા છે. કારણ કે અચાનક જ તમે ગરબા નથી રમી રહ્યા અને પછી ગરબાની પ્રેક્ટિસ શરૂ કરો છો ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, ત્યારે આ વખતે ખાસ આયોજકો અને તબીબો ટાઈઅપ કરશે. એના માટે એએમએ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન અને એક નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે, જેમાં ખાસ કરીને કહેવામાં આવશે કે આયોજકોએ બહાર એક એમ્બ્યુલન્સ તૈનાત રાખવી, તબીબો પણ ગરબાના સ્થળે હાજર રહેશે.